यस विद्यार्थी मित्रों, કેમ છો? મજા માં ને? આપણે સ્વાત અધ્યાય કોઈ એક અને એક કોઈ બે ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા છે. બરાબર છે? એટલા માટે આપણે એવા ટીચર છે કે તમને અવારનવાર પુનરાવર્તન કરાવવા જરૂર છે, જેથી કરીને તમને કોઈ પણ જાતનો ક્વેશ્ચન થાય નહીં. એટલે સ્વાધ્યાય 1.1 અને 1.2 કમ્પ્લીટ કરી લીધું છે. એટલે આજે આપણે શું કરશું? પુનરાવર્તન કરશું. અને કાલે તમને પ્રમેય 1.3 અને 1.4 જે સ્વાધ્યાય 1.3 માટે ખૂબ જ ઉપયોગી છે કરાવશું. બરાબર છે? તો આજે આપણે કરીએ છીએ પુનરાવર્તન 1.1 અને 1.2. હવે તમને આવડી જવું જોઈએ. બરોબર છે? ચારે ચાર દાખલાના ક્વેશ્ચન લખીને એક આપેલા 78 15 135 342 30 185 ને 42 ચારે ચાર ના ક્વેશ્ચન લખી દીધા. ઉકે ચારે ચાર સાથે રહીશ. ઉકે આ સૂત્ર ખાલી લખો, ખાતો લઈ દીધું, તમને ખ્યાલ આવે. તમે ભૂલી ગયા તો તમને પાછું યાદ નહીં. એટલા લખવાની જરૂર નથી. કરી શકો. અમારી મોટું કોણ છે? તો એ બી નાના છે. 78 મોટા છે કે ના થતા 15 કરતા આપણે આ નાના નાના ક્વેશ્ચન બનાવ્યા જેથી કરીને તમને આવડી જાય. 78 ને 15 થી ભાગવાના છે. 15 નો ભાગો તમને આવડવો જોઈએ. 15 50 75. 78 માંથી 75 બાદ કરી તો કેટલા વધે? ભાઈ 3. આ બાજુ 78 થી ત્યાં આ બાજુ પણ 78 થઈ ગયું. બરાબર છે? એ જ સૂત્ર તમને ખબર છે. હવે 15 છે આપો એ ભલે અને 3 છે આપો બી ભલે. 3 ના બારમાં 15 લેવાના છે તો 3 5 15 અહીંયા મૂકી દર 0. તો તમારો શું આવે? 78 ને 15 નો ગુસ્સા કેટલો આવે? તો આ 3 લખતા ગમે લખો કેટલો જવાબ આવ્યો? 4. આ પહેલો દાખલો પૂરો. આશા છે કે તમને ખબર પડતી હશે. પહેલા નાનો દાખલો હાલ લીધો, પછી ધીમે ધીમે મોટા લખો. 1.1 ઓલરેડી પૂરું થઈ ગયું છે, તમને આવડવું જોઈએ. હા, બીજો દાખલો 100 ને 35. તો 100 મોટા હોય એ કહેવાય, નાના હોય બી કહેવાય. 100 મોટા છે તેના કરતા 35 કરો. 100 બરાબર 35. 35 નું પાડો તમને આવડે. 35 નું 70 થાય. 35 કેવી 100 કરતા વધી જાય. એટલે આપણે 35 નું 70 લઈશું. 35 નું 70. 100 માંથી 70 બાદ કરો તો કેટલા વધે? તો 30. બરાબર છે? ક્લિયર? હવે આ 35 અહીંયા આપણે એ બની જાય. હા, હું બી કહું છું 30 ના પારામાં. 30 નો ભાગો લેવાનો. 35 આપણે જવો જોઈએ નહીં. 30 એકુ 30. 30 નું 60 થાય એટલે 35 થી વધી જાય. હાલે 30 એકુ 30 વત્તા 5 શું કામ? 35 થઈ જવો છે. સમ 35 એટલે 35 થવો છે. 35 માં 30 બાદ કરો એટલે 5 વધે. હવે 1 નું ભાગ તો 35 થઈ ગયું. આ 5 છે આપો 5 છે ને આ બી અહીંયા આવી ગયું. બરાબર છે? 5 ના પાડામાં ક્યાં સુધી જવાનું છે? 30 સુધી. 5 6 30 0 લગાડી 30 નો. તો 3 10 30 થાય. આપણે 10 સુધી જાય. બરાબર છે? 3 નો પાડો 10 સુધી જાય. તો 30 નો પાડો 10 સુધી લઈએ તો 300 થાય. કેટલા થાય? 300 થાય. કેટલા છે? 342. બરાબર છે? એટલે આપણે અહીંયા એક 9 વિચારો પડે. 11 સુધી જશું. કેટલા સુધી જશું? 11 સુધી. આ બે નો ગુણાકાર થાય 330. કેટલા થાય? 330. 342 માંથી 330 બાદ કરીએ તો કેટલા થાય ભાઈ? 12. અને બધા કેટલા સુધી જાણ? 12. આ 30 અહીં લીધા. આ એ બને આ પછી નંબર બીજા તો બી 12 નો પાડો રહ્યો 30 થી આપણે ન જવું. 12 2 12 2 24. 30 માંથી 24 બાદ કરો તો અહીંયા તમારે 6. બરાબર છે? આ 12 તમારો 1 આ તમારો 6 તમારો બી થાય. તો 6 2 12 વત્તા 0 માટે 12 આવી ગયા. બરાબર છે? ગુસ્સા 342 30 તમારો જવાબ કેટલો આવશે? 6. ક્લિયર? ચોથો દાખલો
1.3 અને 1.4 કરાવશો જે સ્વાધ્યાય 1.3 માટે ખૂબ જ ઉપયોગી રહેશે.